દેશભરમાં જ્યારે ઉત્તરાયણના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ખાસ કરીને ગુજરાતનો જે પોતિકો તહેવાર તેવી મકર સંક્રાંતિની રાજ્યભરમાં પણ ઉજવણી થઈ રહી છે ત્યારે ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો વડોદરા શહેરના જે વિવિધ નાગરિકો છે કે છેલ્લા ઘણા વર્ષથી વિદેશમાં સ્થાયી થયા હોય અથવા તો અન્ય રાજ્યોમાં સ્થાયી થયા હોય પરંતુ પોતાનો તહેવાર ઉજવવા માટે તેઓ વડોદરા ખાતે આવતા હોય છે અને ઉત્તરાયણના પર્વની રંગેચંગે ઉજવણી કરતા હોય છે. અનેક એનઆરઆઈ છે, નોન ગુજરાતી જે લોકો છે તેઓ અત્યારે ઉત્તરાયણની ઉજવણી કરવા આવે છે. તમે એનઆરઆઈ છો, છેલ્લા ઘણા વર્ષથી વિદેશમાં સ્થાયી છો, અહીંયા ઉત્તરાયણ કરવા કેમ આવો છો? પતંગ એટલે પ એટલે પવિત્ર બલો, ત એટલે તંદુરસ્ત બલો, અને ગ એટલે ગગન જેવા વિશાળ બલો. એટલા માટે અહીંયા આગળ બધા ફ્રેન્ડ્સ બધા સાથે મળે છે, એન્જોય કરે છે, એટલા માટે અહીંયા આગળ પતંગ ચગાવીએ છીએ. કેમ પોતાની ધરતી આ તહેવાર જે છે તેની પર આકર્ષણ લઈ આવે છે? ધરતી એ આપણી માં છે, એટલે એ આગળ આપણે ખેંચી જ લાવે છે એ આપણને. સર, તમે છેલ્લા ઘણા વખતથી કયા દેશમાં સ્થાયી છો અને શું કામ આજ પર્વની ઉજવણી કરવા માટે અહીંયા આવ્યા છો? અમે લગભગ 15 વર્ષથી કેનેડામાં સ્થાયી છે. 15 વર્ષે અહીંયા આગળ ઉત્તરાયણની મોજ કરવા માટે અહીંયા આવીએ છીએ અને બધા ફ્રેન્ડ સર્કલ જોડે મજા આવે છે. કેવી રીતના ઉજવણી કરી? ચોક્કસપણે કહી શકાય કે છેલ્લા 4 વર્ષમાં સારામાં સારો પાવન આ વર્ષે છે, તો ઉજવણી કેવી રીતના કરી? ઉજવણી એટલે હવે અમે અત્યારે તો બધા ભેગા થઈને પતંગો ચગાવીએ છીએ અને મજા આવે છે. કારણ કે છેલ્લા 3-4 વર્ષથી જોયેલું કે પવન નહોતો, પણ આ વર્ષે ઘણો સારો છે. કેવો પવન છે, કેવી મજા આવી રહી છે? ચોક્કસપણે જે ઉત્તરાયણની તો મજા હોય છે, સાથે સાથે પવને પણ આજે સાથ આપ્યો છે. બહુ સારો પવન છે અને બહુ મજા આવે છે મિત્રો સાથે. કેવી રીતના ઉજવણી કરી છે? ડીજે ના તાલ સાથે છે, જમવાનું શું શું રાખ્યું છે? ઊંધિયું, જલેબી બધું, અને મિત્રો સાથે બહુ આનંદ લઈ રહ્યા છે. ચીક્કી, જે રીતના ઉત્તરાયણનો પર્વ છે બરોડાની અંદર લોકો ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યા છે, અમે પણ નાગરિકો આપની સાથે છે, તમારી સાથે વાત કરીશું કે કેવી રીતના આ ઉજવણી આજે કરી આપે. આજે બહુ વર્ષોથી દેશ વિદેશથી બધા ભાઈબંધો આવ્યા છે, ભેગા થયા છે, એટલે આ ઉજવણીનો ચાર ચાંદ લાગી ગયા છે અને ખૂબ મજા આવી રહી છે. કેવી રીતના ઉજવણી કરી? ચોક્કસપણે તમામ તમારા મિત્રો એનઆરઆઈ આવ્યા છે, શું કહે છે? બસ બધા ખુશ છે અને અમારા ખાસ ગોવાથી આવ્યા છે મહેમાન. સર, આપ ગોવા સે યહાં પે ક્યું આયે હૈ, કિસ તરહ સે એન્જોય કરે, ક્યું ગોવા સે આજ હી કે દિન આયે આપ? નહીં, મેં તો હમેશા હમેશા સે આતા હું, હર સાલ આતા હું, હર સાલ યહાં પે આતા હું, ક્યોંકિ યહાં સે ભી લોગ મુઝસે મિલને કે લિયે વહાં પે દિવાલી પે ભી જાતે હૈં, ન્યૂ યર પે ભી જાતે હૈં, ક્રિસમસ પે ભી જાતે હૈં. ગોવા મેં એક ફેસ્ટિવ ત્યોહાર હૈ વહાં કા, વે સબ કરને કે લિયે જાતે હૈં વો લોગ યહાં પે, તો મુઝે ભી થોડા બહાર આકે યહાં પે બહોત અચ્છા લગતા હૈ. યહાં પે મકર સંક્રાંતિ પે મેં યહાં પે આતા હું તો અપને દોસ્ત લોગો સે ભી મિલકે ભી, ઓર યહાં પે જૈસે મેરે મેને ઇસસે અચ્છા કહીં પે ઇતના અચ્છા ફેસ્ટિવ દેખા નહીં આજ તક. ગુજરાતી પીપલ્સ ગોવા આતે હૈ ઓર આપ ઇસ બાર બરોડા આયે હૈ, ક્યા મુખ્ય આકર્ષણ ક્યા રહા? આકર્ષણ ઇતના અચ્છા રહા કે સભી કો દેખ રહા હું વહાં પે જાકે, કે જો ભી હૈ પતંગ ઉડા રહા હૈ, પતંગ યહાં પે, ઓર સભી લોગ મિલ રહે હૈ એક દૂસરે સે ભી, ઇતના અચ્છા લગ રહા હૈ મિલકે, કે ઇતના જાકે મુજે કહીં પે ઇતના દૂસરે કે ઇતના અચ્છા નહીં લગા. બોન્ડિંગ અચ્છા, ઇતના યહાં પે જો બોન્ડિંગ હૈ, યહાં કા જો હૈ જો ખાના પીના જો રહેના હૈ, મેલ મિલાપ લોગો સે મિલને કે લિયે, મેલ મિલાપ અચ્છા. ક્યા ખાયા ક્યા ઉત્તરાયણ કે પર્વ પે? ગુજરાતી વાનગી ક્યા ખાઈ યહાં પે? દેખો જો ગુજરાતી ખાના હૈ મુજે બહોત હી પસંદ હૈ, યહાં પે બહોત અચ્છા લગતા હૈ જો ખાના ગુજરાતી હૈ. બહોત સારી ડિશેસ હૈ, અબ એક પાર્ટિક્યુલર ડિશ કા તો નામ ભી નહીં બોલ સકતા ના, સભી અચ્છી હૈ એકદમ, મુજે ફર્સ્ટ ક્લાસ. એટલે કહી શકાય કે જે રીતના ઉત્તરાયણ નો પર્વ છે ને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં સ્થાયી થયેલા જે ગુજરાતીઓ છે તેવા ઉત્સાહપૂર્વક પોતાની જે ઉજવણી છે તે ઉજવણી કરવા આવી રહ્યા છે. એટલે કહી શકાય કે સવારથી જે ઉત્તરાયણ નો માહોલ હતો તમામ લોકો બૂમો પાડી રહ્યા છે અને કઈ રીતે કાયપો છે, કાયપો છે નાદ સાથે વડોદરા શહેરની ઉજવણી કરવામાં આવી રહી છે. કેમેરામેન મનીષ ઠાકર સાથે અભિષેક પંચાલ, TV9 વડોદરા.